નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની. આગામી 4 દિવસમાં રાજ્યમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસશે. બંગાળની ખાડીમાં 1 જુલાઈએ સર્જાશે લો પ્રેશર અને આ લો પ્રેશરના કારણે નૈઋત્યના ચોમાસાને વેગ મળશે. 3 જુલાઈએ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. તેવામાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાતમાં પહોંચ્યું છે અને આ જ કારણથી 25મી જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે, વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં વાત કરીએ તો 9% જેટલો વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને જે વાદળો આપણને દેખાઈ રહ્યા છે, નૈઋત્યના વાદળો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વાદળો હાલ છવાયેલા છે અને આ જ કારણથી આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસશે તેવી શક્યતાઓ છે. આ જે વાદળો છે તે હવે નૈઋત્યના વાદળો આગળ નથી વધી રહ્યા, કારણ કે સાનુકૂળ પરિસ્થિતિ હાલ સર્જાઈ નથી અને આ જ કારણથી જે નૈઋત્યનું ચોમાસું તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં અટકાઈ પડ્યું છે, જેને કારણે આ જે નૈઋત્યનું ચોમાસું છે તે રાજસ્થાન તરફ આગળ નથી વધી રહ્યું. પરંતુ જે રીતે બંગાળની ખાડીમાં 1 જુલાઈના રોજ એક સિસ્ટમ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે અને આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ મૂવ કરી રહ્યું છે, જેના કારણે જે વરસાદ છે, નૈઋત્યનું ચોમાસું છે તે આગામી 3 જુલાઈના રોજ આગળ વધે તેવી શક્યતાઓ છે. પરંતુ જે રીતે વાત કરવામાં આવે, હાલ વાદળો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ છે, જેને લઈને આગામી 5 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસશે તેવી શક્યતા છે. હાલ જે બંગાળની ખાડીમાં લો પ્રેશરની સિસ્ટમ 1 જુલાઈના રોજ સર્જાવાની છે, તેને લઈને અનેક શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે આ સિસ્ટમના કારણે નૈઋત્યના ચોમાસાને વેગ મળશે. ત્યારે અધિકારીઓ અને વૈજ્ઞાનિકો આ લો પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે લો પ્રેશર સિસ્ટમ જલ્દીથી સર્જાય અને નૈઋત્યનું ચોમાસું જલ્દીથી આગળ વધે. કેમેરા પર્સન સંજય પરમાર સાથે પ્રતીક જાદવ, ટીવી 9.